દિશા દક્ષિણ પીઆઈએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી દિવ્યાંગ બાળકોને મીઠાઈ સાથે મિષ્ટાન ભોજન કરાવ્યું. વર્તમાન સમયમાં અનેક લોકો પોતાના જન્મદિવસને અલગ અલગ રીતે ઉજવતા હોય છે, જેમાં આર્થિક રીતે સંપન્ન કે રાજકીય કે સરકારી ક્ષેત્રના ઉચ્ચ હોદ્દા ઉપર હોય તેવા અનેક લોકો લાખો રૂપિયા ખર્ચી પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ અમુક અધિકારીઓ અલગ હટકે વિચારતા હોય છે અને પોતાના જન્મદિવસને પ્રેરણાદાયી બનાવતા હોય છે. આવા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પણ પોતાના જન્મદિવસની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેઓએ પોતાના પરિવાર સાથે ડીસા તાલુકાના એક ગામમાં જઈ ત્યાંના સામાન્ય બાળકોના પરિવાર વચ્ચે જઈ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેની પ્રેરણા લઈને આજે શુક્રવારે ડીસામાં એક પોલીસ અધિકારીએ પણ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી સમાજને નવો રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો છે, જેમાં હાલમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ KB દેસાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે ડીસાના લાટી બજારમાં આવેલ દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું ખાતે પહોંચી ત્યાં વસવાટ સાથે અભ્યાસ કરતા 60થી વધુ મૂક બધિર બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં પીઆઈ KB દેસાઈ દ્વારા આ તમામ બાળકોને મીઠાઈ સાથેનું મિષ્ટાન ભોજન કરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે આ તમામ દિવ્યાંગ બાળકોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા. આમ આજના ફાસ્ટ યુગમાં પણ આવા અનેક સનિષ્ઠ અધિકારીઓ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધવાનું કાર્ય પણ કરી રહ્યા છે. અહેવાલ દીપક પઢિયાર, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા. સંચાલન ખુશીઓનું સરનામું અંધજન મંડળ દ્વારા જે ચલાવવામાં આવે છે ત્યાં બહુ આનંદ સાથે આજે જણાવું છું કે દિશા દક્ષિણ પીઆઈ દેસાઈ સાહેબ આજે દિવ્યાંગ બાળકો વચ્ચે આવ્યા હતા અને પોતાનો જન્મદિવસ આ બાળકો સાથે ઉજવ્યો હતો. આજકાલ લોકો પોતાના જન્મદિવસ પર મોટા મોટા ખર્ચા કરી અને જન્મદિવસ ઉજવતા હોય છે, પણ પીઆઈ સાહેબે આજે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દિવ્યાંગ બાળકો વચ્ચે આવી અને તમામ બાળકોને જમાડ્યા, એમની સાથે પોતાનો સમય વિતાવ્યો અને એમને પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો છે. તો સમાજને પણ વિનંતી છે કે આપના આવા કોઈ વિશિષ્ટ દિવસની ઉજવણી આ બાળકો સાથે કરશો તો દિવ્યાંગ બાળકોનો અને અહીંયા જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમનો ઉત્સાહ જરૂરથી વધશે. કેમ કે અહીંયા જે સેન્ટરમાં સેવાઓ આપવામાં આવી રહી છે, વિનામૂલ્ય સેવાઓ ડીસાના જે બાળકો છે એમને મળી રહી છે. મંદ બુદ્ધિ અને બહુ વિકલાંગતા ધરાવતા બાળકો અહીંયા 50 બાળકો હાલ રેગ્યુલર ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો ડીસા સમુદાયને વિનંતી છે કે આપ પણ આવો અને આપના કોઈ વિશિષ્ટ દિવસની ઉજવણી આ બાળકો સાથે કરો એવી વિનંતી.